હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? હું છું અંજુ પાંડલિયા, બ્યુટી આર્ટિસ્ટ અને નેચરો થેરાપિસ્ટ. આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છે એ છે કાયાપલટની માટીમાંથી બનાવેલી અલ્ટ્રા પ્રીમિયમ ફેશિયલ કિટ. જી હા ફ્રેન્ડ્સ, કદાચ તમે લોકોએ ક્યાંક પણ પુસ્તકોમાં વાંચ્યું હશે કે સાંભળ્યું હશે, ઇજિપ્તની મહારાણી કિલિયોપેટ્રા જે પોતાને વિશ્વ સુંદરી તરીકેનો ખિતાબ મળેલો હતો, એટલે કે મિસ વર્લ્ડ, ત્યારે એમને પૂછવામાં આવ્યું હતું કે તમારી સ્કિન જે આટલી બ્યુટીફુલ છે એનું રહસ્ય શું છે. ત્યારે એમણે કીધું હતું કે હું દરરોજ માટીથી સ્નાન કરું છું. ફ્રેન્ડ્સ, આપણો આયુર્વેદિક વારસો છે અને આપણે પંચમહાભૂતોના બનેલા છે, એ જ પંચમહાભૂતથી જો સારવાર કરવામાં આવે તો ખરેખર આપણે પણ બ્યુટીફુલ બની શકીએ. કેમકે આપણી સંસ્કૃતિમાં જ એટલી તાકાત છે, કેમકે એની અંદર એક આધ્યાત્મિકતા જોડાયેલી છે આપણા વારસા સાથે. તો આજકાલ ક્યાંક ને ક્યાંક લોકો સુંદર થવાની ઘાઈમાં એટલા બધા કેમિકલ્સ પોતાની સ્કિન પર લગાવી અને સ્કિનને ઘણું બધું નુકસાન કરે છે, સાથે સાથે હેલ્થને ઘણું બધું નુકસાન કરે છે અને સુંદર થવાની ઘાઈમાં એક મોટી બીમારીને ઘર સુધી લઈ આવે છે. તમે કદાચ માઇકલ જેક્સનનું નામ સાંભળ્યું જ હશે. માઇકલ જેક્સન પોતે નોન વ્હાઇટ હતો, એટલે કે બ્લેક હતો, આફ્રિકન હતો. એમણે પોતાની સ્કિનને વ્હાઇટ કરવા માટે કેટલા બધા ઇન્જેક્શનો લીધા છે, આખી પ્લાસ્ટિક સર્જરી કરાવેલી. એ કેમિકલના નુકસાનથી પોતાને કેન્સર થયું અને ખૂબ નાની ઉંમરમાં પોતે વયા ગયા. એવું નથી કે એ હેલ્થ કોન્શિયસ નહોતા, કેટલા હેલ્થ કોન્શિયસ હતા એની વાત કરું, કે જ્યારે એના જમવા માટેનો જે ખોરાક બની ને એનો 25 વખત લેબોરેટરી ટેસ્ટ થતો અને એના ઉપર 40 ડૉક્ટરોની ટીમ હોય, એ ટીમ ફૂડને ટેસ્ટ કરે, એના ઉપર ઘણા બધા એક્સપેરિમેન્ટ કરે, ત્યાર પછી એ ખોરાકને ખાતો. આટલો હેલ્થ કોન્શિયસ હોવા છતાં શા માટે એને એ કેન્સરથી મર્યા? તો પોતાની સ્કિનને ટાઈટ રાખવા, પોતાની સ્કિનને વ્હાઇટ રાખવા માટે એણે જે પ્લાસ્ટિક સર્જરી કરાવેલી એ કેમિકલના નુકસાનથી. તમે આપણે લોકો પણ ઘણા બધા પીલિંગ કરાવીએ છીએ, ઘણું બધું કરાવીએ છીએ, પરંતુ એને અવોઇડ કરવા માટે નેચરોપેથી તમને એવું કહે છે કે સાત્વિક ભોજન લ્યો અને કેમિકલ વગરના પ્રોડક્ટ વાપરો તો 100% તમે પણ સુંદર થઈ શકો છો. એવી જ સરસ મજાની તમારી સમક્ષ એક પ્રોડક્ટ લઈ આવતા અમે ખૂબ હર્ષની લાગણી અનુભવીએ છીએ. આ છે કાયાપલટની અલ્ટ્રા પ્રીમિયમ માટીમાંથી બનાવેલી ફેશિયલ કિટ. આ ફેશિયલ કિટ કોણ યુઝ કરી શકે? દરેક ઉંમરના લોકો, દરેક ઋતુમાં યુઝ થઈ શકે અને દરેક પ્રકારની સ્કિનના લોકો, મતલબ કે સેન્સિટિવ સ્કિન, ઓઇલી સ્કિન, ડ્રાય સ્કિન, કોમ્બિનેશન સ્કિન, દરેક પ્રકારની સ્કિનના લોકો આનો ઉપયોગ કરી શકે. કેમકે આની અંદર નેચરોપેથ આધારિત 5 માટીનું ફ્યુઝન કરીને પ્રોડક્ટને તૈયાર કરેલી છે, જેમાં કોઈ પણ પ્રકારનું કેમિકલ નથી, જેની અંદર વ્હાઇટનિંગ, બ્રાઇટનિંગ, ટાઇટનિંગ પ્રોપર્ટી છે. તો દરેકને આ પ્રોડક્ટ વાપરવાથી, બ્રાઇડ હોય તો પણ વાપરી શકે, જેને સ્કિન ટાઇટ કરવી છે એ પણ વાપરી શકે, જેની સ્કિન ઉપર કાળા કુંડાળા છે, ઓપન પોર્સ છે, પિગમેન્ટેશન છે, પિમ્પલ છે, પિમ્પલના માર્ક છે, ડબલ ચીન રિમૂવ કરવી છે, દરેક લોકો આનો યુઝ કરી શકે અને આરામથી એક બ્યુટિશિયન તરીકે તમે આનો ઇસ્તેમાલ કરશો તો 35 to 40 times એટલે કે 35 થી 40 ફેશિયલ તમે રમતા રમતા આમાંથી કરી શકશો. એટલી સરસ, કેમકે 500 ગ્રામની ક્વોન્ટિટી છે, 5 સ્ટેપમાં આપેલું છે, જેની અંદર ક્લિન્ઝર, એક્સફોલિએટર એટલે સ્ક્રબ, જેલ, ક્રીમ, પેક, આ 5 સ્ટેપ છે. અને તમે લોકો બધા હેમામાલીને તો જાણતા જ હશો, જેની ઉંમર 72 યરની છે, જે પોતાની સ્કિનને ટાઈટ રાખવા માટે બોટોક્સના ટ્રીટમેન્ટ કરાવે છે. બોટોક્સના ઇન્જેક્શન મતલબ જડબાની અંદર ઇન્જેક્શન મૂકવાનું હોય. આપ લો બોટોક્સ ટ્રીટમેન્ટ જાણતા જ હશો અને એ પણ જાણતા જ હશો કેટલી કોસ્ટલી છે. તો તમે ગણી શકો કે 1299 રૂપિયાની MRPની ફેશિયલ કિટ છે, જેમાંથી તમે ઘણા બધા ફેશિયલ કરી શકો છો. તો
હવે કેમિકલ વાપરી અને તમારે હેલ્થને નુકસાન કરવું છે કે નેચરલ આપણો જે સાંસ્કૃતિક વારસો છે એને અપનાવી અને સુંદર થવું છે. જો તમારે સુંદર થવું હોય આપણા નેચરલ વારસાથી અને તમારે લોકોને પણ આ એક ટ્રીટમેન્ટ સરસ મજાની કરી આપવી હોય તો તમે લોકો અમને ફોન કરી શકો છો. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ઓલ ડિટેલ લખેલી છે અને ઓલ ગુજરાતની અંદર અમારા સુપર સ્ટોકિસ્ટ ડિસ્ટ્રીબ્યુટર રિટેલર વર્ક કરી રહ્યા છે. ગમે તે જિલ્લામાં, ગમે તે તાલુકામાં, ગમે તે ગામડામાં અમારી આ પ્રોડક્ટ તમને ઇઝીલી અવેલેબલ થઈ જશે. થેન્ક યુ વેરી મચ. હું આશા રાખીશ અનેક મારા વિડીયોઝ, જો તમને લાગતું હોય કે ખરેખર આની અંદર નોલેજ મળે છે તો આ વિડીયો શેર કરવાનું ચૂકશો નહીં. હજુ પણ તમે જો સબસ્ક્રાઇબ નથી કરી મારી ચેનલને તો બેલ આઇકોન દબાવવાનું ચૂકશો નહીં, કેમ કે નોટિફિકેશન તમને મળતા રહે અને અવનવું નોલેજ તમારી સમક્ષ અમે પીરસતા રહીએ. એક લાઇકનું બટન જરૂર દબાવવું જેથી કરીને અમને એક મોટિવેશન મળે અને આ જ મોટિવેશનથી ઘણું બધું વધારે પીરસવાની અમને એક ઉત્સાહ અને ઉમળકો રહે. નમસ્કાર.